जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल राजकोट आयोजित SGIS ऑनलाइन एजुकेशन सिस्टम में हूँ भावेश सुकड़िया आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपने गया लेक्चर में इनडायरेक्ट स्पीचना पेरेग्राफ छे एने पूर्ण करिया छे। हवे आपने आ लेक्चर में जोवा जई रह्या छीए कम्पोजिशन विभाग। कम्पोजिशन विभाग में पण आपने बे टॉपिक पूरा थई गया छे, ईमेल राइटिंग अने इन्फॉर्मेशन ट्रांसफर, राइट। तो आ बने पूरा थई गया छे। हवे आपने जोवानुं छे रिपोर्ट राइटिंग, राइट। तो जोईए तो रिपोर्ट राइटिंग एटले शुं, जे तमे नवमा अने दसमा धोरणमां शीखी गया छो। रिपोर्ट राइटिंग एटले अहेवाल लेखन, गुजरातीमां एने अहेवाल लेखन कहेवामां आवे छे, जे 80 થી 100 શબ્દોમાં લખવાનું હોય છે, રાઈટ। તો જોઈએ, રિપોર્ટ રાઇટિંગ એટલે અહેવાલ લેખન, જે તમે દસમા ધોરણમાં શીખી ગયા છો। આ અહેવાલ લેખન છે, એટલે કે આ રિપોર્ટ છે। આ રિપોર્ટ 80 થી 100 શબ્દોમાં લખવામાં આવે છે। લખો, રાઈટ। શેમાં લખવામાં આવે છે, કેટલા શબ્દોમાં? 80 થી 100 શબ્દોમાં લખવામાં આવે છે। તો રિપોર્ટ એટલે શું? તો આપણે રોજબરોજ જે છાપાઓ વાંચીએ છીએ, બરાબર, તો એ છાપામાં જે પણ કાંઈ સમાચાર હોય છે એ અત્યારે બને છે? નહીં, હવે પછી બનવાના છે। હા, એવા કોઈક ઘટના હોય છે એ હવે પછીના સમાચાર એમાં છપાયેલા હોય છે કે નેક્સ્ટ ટાઈમ હવે આ બનવાનું છે। પરંતુ ઓલ ઓવર આખે આખું જે ન્યૂઝ પેપર છે એ જે ભૂતકાળમાં જે ઘટના ઘટિત થઈ ચૂકી છે એ ઘટનાને રજૂ કરે છે। કોને? ભૂતકાળમાં જે ઘટના પૂરી થઈ ચૂકી છે એ ઘટનાને રજૂ કરવા માટે અહેવાલ લેખન લખવામાં આવે છે, રાઈટ। તો રિપોર્ટ એટલે ભૂતકાળમાં બનેલ ઘટના, રાઈટ। રિપોર્ટ એટલે ભૂતકાળમાં બનેલી ઘટના, જે ઘટના પૂરી થઈ ગઈ છે, બરાબર છે। દાખલા તરીકે જોઈએ તો ભાઈ, તમે અને હું આપણે સવારે ઉઠી ગયા છીએ, તો ઉઠવાની ક્રિયા પૂરી થઈ ગઈ। તમે અને હું સ્કૂલે આવી ગયા, તો આવવાની ક્રિયા પૂરી થઈ ગઈ। આગળનો પ્રથમ લેક્ચર પૂરો થઈ ગયો, તો એ લેક્ચર પૂરો થવાની ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે। આપણે ઊઠીને બ્રશ કરી લીધું, ક્રિયા પૂરી થઈ ગઈ। તો એવી જ રીતે ગઈકાલે રાત્રે તમે સરસ ન્યૂઝ વાંચ્યા, તમે ગઈકાલે યુટ્યુબ ઉપર હેપી હોર્મોન્સનો વિડીયો જોયો, જે આપણને ડોપામાઇન નામના જે હોર્મોન્સ છે એ આપણે ખુશી અપાવે છે, તો એનો વિડીયો જોયો। તમે ગઈકાલે તમારા સગા સંબંધીઓ સાથે સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કર્યો, તો આ બધી ઘટનાઓ પૂરી થઈ ચૂકી છે। જે પૂરી થયેલી ઘટના છે એને રજૂ કરવા માટે રિપોર્ટ રાઇટિંગ આવે છે। તો પૂરી થયેલી ઘટના છે એ
શેમાં લખાય? સાદા ભૂતકાળમાં. તો રિપોર્ટ છે એ સાદા ભૂતકાળમાં લખવામાં આવે છે. શેમાં આવે છે? સાદા ભૂતકાળમાં, રાઈટ? તો રિપોર્ટ રાઇટિંગ છે એ શેમાં લખાય છે? સાદા ભૂતકાળમાં હોય છે. તો હવે આ રિપોર્ટ છે, રિપોર્ટની ભાષા કેવી હોવી જોઈએ? એકદમ સરળ. જસ્ટ અ સેકન્ડ. યસ, તો આ રિપોર્ટની ભાષા સરળ હોવી જોઈએ, જેથી કરી એને આપણે સ્પષ્ટ રીતે વાંચી શકીએ, સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. રિપોર્ટ છે હંમેશા સ્પષ્ટ અને ટૂંકો હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? એકદમ સ્પષ્ટ. રિપોર્ટ છે એ હંમેશા એની ભાષા એકદમ સ્પષ્ટ હોવી જોઈએ અને સાથે સાથે ટૂંકો હોવો જોઈએ. કારણ કે રિપોર્ટ એટલે અહેવાલ, અહેવાલ એટલે શોર્ટ ફોર્મ. આપણે કોઈ સ્પીચ નથી લખવાની, આપણે કોઈ એસે નથી લખવાનો, પરંતુ આપણે શું લખીએ છીએ? રિપોર્ટ લખીએ છીએ. રિપોર્ટ હંમેશા કેવો હોય છે? સ્પષ્ટ હોય છે અને ટૂંકો હોય છે, જેમાં આપણે વિસ્તારપૂર્વક આખે આખું લખાણ, આમ પોઈન્ટ ટુ પોઈન્ટ આખું લખાણ લખવાનું નથી હોતું, પરંતુ આખી જે સમગ્ર જે ઘટના ઘટિત થઈ ચૂકી છે, આ સમગ્ર જે ઘટના છે એનું આખે આખું પોઈન્ટ ટુ પોઈન્ટ લેઆઉટ નથી આપવાનું, પરંતુ આપણે જે આ સમગ્ર ઘટના છે એને શોર્ટ ફોર્મ આપવાનું છે. અને આ શોર્ટ ફોર્મમાં આખી આખી ઘટનાના જે મુખ્ય મુદ્દાઓ છે એને આવરી લેવાના હોય છે, રાઈટ? ઓકે, ધેન આફ્ટર આ રિપોર્ટ છે પેસિવ વોઇસ માં પણ લખવામાં આવે છે. સેમાં? પેસિવ વોઇસમાં. શા માટે પેસિવ વોઇસમાં લખવામાં આવે? વાય? કારણ કે જેવી રીતે આપણે આપણી જાતને સુશોભિત કરવા માટે અલગ અલગ પ્રકારના આભૂષણો પહેરીએ છીએ, બરાબર? તો એવી જ રીતે રિપોર્ટને પણ સુશોભિત કરવા માટે શેની જરૂર હોય છે? આભૂષણની જરૂર હોય છે. અને આ આભૂષણ છે એ પેસિવ વોઇસનું હોય છે, એટલે કે આપણે જેમ જરૂરિયાત હોય એ પ્રમાણે સાદા ભૂતકાળના પેસિવ વોઇસના જો વાક્યો આપણે લખીશું તો આપણો જે આ રિપોર્ટ છે એ કેવો લાગશે? એક સુશોભિત લાગશે, સરસ લાગશે, બરાબર? અને વાંચનાર વ્યક્તિ એ તેના તરફ શું થશે? ખેંચાશે, બરાબર છે? એ આકર્ષિત થશે, વાવ, ગ્રેટ, જબરજસ્ત લેંગ્વેજમાં લખેલો છે, રાઈટ? પેસિવ વોઇસ રિપોર્ટને અલંકારિત કરે છે. અલંકારિત કરવું એટલે
સુશોભિત કરવું. શું થાય છે? સુશોભિત કરવું. તો રિપોર્ટ રાઇટિંગ છે એને શું હોય છે? તો એને અલંકારિત કરવામાં આવે. શેનાથી થાય? તો કે ભાઈ પેસિવ વોઇસથી થાય છે. અને પેસિવ વોઇસ છે એ શું કરે છે? એને ખૂબ સરસ દેખાડે છે. તો આ છે આપણા રિપોર્ટ રાઇટિંગ છે, બરાબર. હવે રિપોર્ટ લખવો કેવી રીતે, બરાબર? તો રિપોર્ટમાં સર્વપ્રથમ તો રિપોર્ટમાં સૌથી ઉપર ટાઇટલ લખવાનું હોય છે. શું હોય છે? ટાઇટલ. કારણ કે રિપોર્ટ રાઇટિંગમાં ટાઇટલ લખવું જરૂરી છે, તો આપણને ખ્યાલ આવે કે આ રિપોર્ટ શેના વિશેનો છે. તમે ખ્યાલ હશે, તમે બધા જોવો છો, તમે છાપાઓ વાંચો છો, તો જો એની અંદર ઉપર બોલ્ડ અક્ષરમાં, બ્લેક બોલ્ડ અક્ષરમાં લખેલું હોય છે હેડલાઇન. તો હેડલાઇન શું છે? એનો ટાઇટલ છે. હેડલાઇન છે એ રિપોર્ટની ટાઇટલ છે, એટલે લોકોને ખ્યાલ આવે કે આ શેના વિશે લખાયેલો છે, બરાબર છે. તો ઉપર એને ટાઇટલ આપવામાં આવે છે, ટાઇટલની નીચે જમણી બાજુ ડેટ લખવામાં આવે છે, રાઈટ? શું લખવામાં આવે છે? ડેટ લખવામાં આવે છે. અને ડેટની નીચે પ્લેસ લખવામાં આવે છે, રાઈટ? તો એની નીચે શું હોય? સ્પેસ. પહેલાં તો ડેટ, કે ભાઈ આ કઈ તારીખની ઘટના છે, આ કઈ તારીખની ઘટના રહેલી છે એ આપણે ખ્યાલ હોવો જરૂરી છે. ઓકે, તો એ આપણને ખ્યાલ આવે છે, બરાબર. અને ત્યાર પછી એ કઈ જગ્યાએ ઘટના ઘટિત થઈ ચૂકી છે? રાજકોટમાં છે, ગોંડલ છે, ધોરાજી છે, જેતપુર છે, સુરત છે, અમદાવાદ છે, બરોડા છે, મહારાષ્ટ્રમાં બોમ્બે છે, કોલ્હાપુર છે, ક્યાં? તો આપણે એ સ્થળનું નામ ત્યાં લખવાનું હોય છે, રાઈટ? હવે જો, હવે આટલી વસ્તુ આવી, તો આટલી વસ્તુ આવ્યા પછી હવે રિપોર્ટ રાઇટિંગની શરૂઆત કેવી રીતે થાય, બરાબર છે? તો શું કરવાનું? જે ટાઇટલ આપેલું છે, ટાઇટલને હું વોટ વેન વેર હાઉ, તો આને આવા ટાઇટલને હું વોટ વેર વેન હાઉ જેવા પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે તેનાથી રિપોર્ટ બને છે, રાઈટ? તો ભાઈ આપણે યાદ રાખવાનું કે રિપોર્ટ રાઇટિંગ લખવો કેવી રીતે, તો કે ભાઈ એને WH અને હાઉ વાળા પ્રશ્નાર્થ સર્વનામ પૂછવાના. WH અને હાઉ વાળા પ્રશ્નાર્થ સર્વનામ તમે એને પૂછો, બરાબર. અને એનાથી તમને જે જે જવાબ મળતો જાય છે તે જવાબથી તમે શું કરી શકો છો? તો આપણો આખો રિપોર્ટ છે આમ કમ્પ્લીટ થાય છે. હવે યાદ રાખો, શરૂઆતના સમયમાં એટલે કે સ્ટાર્ટિંગમાં આપણે ક્યાંથી કરવાનું હોય?
तो सौथी टॉप ऊपर शुं लखवानुं होय छे, टाइटल लखवानुं होय छे। टाइटलनी राइट साइड आपणे पहेला डेट नीचे लखवानी होय छे, टाइटलनी नीचे राइट साइड डेट અને એની નીચે પ્લેસ લખવાનું હોય છે। હા, હવે વર્તમાન સમયની અંદર એવું હવે જરૂરી નથી રહ્યું કે રાઈટ સાઈડ જ આપણે ડેટ અને પ્લેસ લખી શકીએ, હવે આપણે લેફ્ટ સાઈડ પણ પ્લેસને પ્લેસ લખી શકીએ છીએ, જેનાથી કાંઈ ખોટું પડતું નથી। પરંતુ આપણે વિદ્યાર્થીઓ છીએ અને આપણે ટિપિકલ જે કન્ડિશન છે, ટિપિકલ જે સ્થિતિ છે એમાં ચાલતા જઈએ, જેથી કરી અને આપણે ક્યારેય એમાં માર્ક મેળવવામાં થાપ ખાઈએ નહીં। ઓકે, તો એ વસ્તુ। અને ત્યાર પછી હવે જે ટાઇટલ છે એને સર્વપ્રથમ તો શું ઘટના ઘટિત થઈ છે, ક્યાં ઘટના ઘટિત થઈ છે, ક્યાં રે ઘટના ઘટિત થઈ છે, કેટલો સમય એ ઘટના ચાલી, એમાં કોણ ભાગ ભજવ્યો હતો, કોના માટે ભાગ ભજવ્યો હતો, બરાબર, આવા પ્રશ્નથી આખા આપણા રિપોર્ટની શરૂઆત થાય છે। રાઈટ, તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણા રિપોર્ટ રાઇટિંગના નિયમો। ફરી એકવાર આપણે એની આછેરી ઝલક જોઈ લઈએ તો રિપોર્ટ રાઇટિંગ એટલે એને આપણે ગુજરાતીમાં અહેવાલ લેખન કહીએ છીએ। આ અહેવાલ લેખન છે એકદમ ટૂંકો ઓર સચોટ અને સરળ હોવો જોઈએ, બરાબર છે। આમાં રિપોર્ટ રાઇટિંગ છે વ્યક્તિગત વિચારોને સ્થાન નથી, યાદ રાખો। રિપોર્ટ રાઇટિંગમાં તમારા અને મારા વ્યક્તિગત વિચારો એમાં ન ચાલે, બરાબર, એમાં વ્યક્તિગત વિચારો ચાલે નહીં। આપણે આપણા પોતાના મંતવ્યો રજૂ ન કરી શકીએ, પરંતુ રિપોર્ટમાં સંપૂર્ણ હકીકતનો ઉલ્લેખ થાય છે। બરાબર છે, રિપોર્ટમાં શું આવે, સંપૂર્ણપણે હકીકત જ આવે, હકીકત સિવાય એમાં બીજું કાંઈ આવે નહીં। ઓકે, તો જોઈએ, રિપોર્ટ છે એ 80 થી આપણે 100 શબ્દોમાં લખવાનો હોય છે। રિપોર્ટ એ શેમાં લખાય છે, ભૂતકાળમાં લખાય છે, સાદા ભૂતકાળમાં લખાય છે। રિપોર્ટમાંની ભાષા એકદમ સરળ હોવી જોઈએ, રિપોર્ટ હંમેશા સ્પષ્ટ અને ટૂંકો હોવો જોઈએ। રિપોર્ટને પેસિવ વોઇસમાં લખવામાં આવે છે અને પેસિવ વોઇસથી આપણો રિપોર્ટ છે એ સુશોભિત બને છે, અલંકારિત બને છે, જેથી વાંચનાર વ્યક્તિને તે આકર્ષિત કરે છે, એટ્રેક્ટ કરે છે। રિપોર્ટમાં સૌથી ઉપર આપણે ટાઇટલ લખવાનું હોય છે, ટાઇટલની રાઇટ સાઈડ નીચે પહેલાં ડેટ અને પછી પ્લેસ લખવાનું હોય છે। હવે ટાઇટલ રિપોર્ટની અંદર વ્યક્તિગત વિચારોને કોઈ સ્થાન નથી, એમાં તમારા અને મારા પર્સનલ વ્યૂ ચાલે નહીં, પરંતુ જે હકીકત છે એનો જ આપણે એમાં ઉલ્લેખ કરવાનો હોય છે। અને રિપોર્ટ રાઇટિંગ છે એની શરૂઆત કરવા માટે WH અને હાઉવાળા જે પ્રશ્નો છે એ ટાઇટલને પૂછવાથી જે જે જવાબ આપણને મળે છે તે જવાબથી શું થાય છે, આપણો રિપોર્ટ કમ્પ્લીટ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણા રિપોર્ટ રાઇટિંગના નિયમો, જે તમને ખૂબ જ સરળ રીતે સુંદર રીતે સમજાઈ ગયા હશે। વધુ તે આપણે આખા રિપોર્ટ છે એનું શું ફોર્મેટ આવે છે, બરાબર છે, એ કઈ રીતે લખાય છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું। ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ।